સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે. રોનક, તમારી પાસેથી જાણવા માંગીશું, મોટા પાયે આયોજન થઈ રહ્યા છે, અભિયાનમાં કરોડો મતદારો નવા જોડાયા છે, ત્યારે આ પીએમ મોદીનું વર્ચ્યુઅલ સંવાદ કેટલો મહત્વનો બની રહેશે રોનક? બિલકુલથી, જે પ્રમાણે આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે નવા મતદારો એ ખૂબ જ મહત્વના સાબિત થાય છે. નવા મતદારો એટલા માટે જ સાબિત થશે કેમ કે તેમના જે પ્રથમ વોટ છે તે ખૂબ જ સાબિત થશે અને ખૂબ મોટી સંખ્યામાં નવા મતદારો નોંધાયા છે. 18-25 વર્ષના આ જે નવા મતદારો નોંધાયા છે તેમના માટે આજે વિશેષ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. જે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલી સંબોધન કરવામાં જે કરવાના છે. દેશભરમાંથી 50 લાખથી જે વધુ જે યુવા મતદારો જોડાશે વર્ચ્યુઅલી અને તેમને જે વડાપ્રધાન છે તે સંબોધન કરવામાં આવનાર છે. મહત્વની વાત એટલા માટે છે કે ગુજરાતમાંથી આ સૌથી વધુ નોંધણી થઈ છે અને 5 લાખથી વધારે જે યુવાનો છે તે નમો નવ મતદાતા યુવા સંમેલન માટે જે રજીસ્ટ્રેશન છે તે કરાવ્યું છે. ખાસ કરીને જે જુદા જુદા સંમેલન કરવામાં આવે છે તેમાં આ સંમેલન ખૂબ જ મહત્વનું છે કેમ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે આજે યુવા મતદારો નોંધાશે તેમાં ગુજરાતમાં પણ ખુદ મુખ્યપ્રધાન જે છે તે યુવાનો સાથે ભેગા મળીને જે વડાપ્રધાનનું આજે સંબોધન છે તેમને સાંભળવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ જે સિલ્વર ઓક યુનિવર્સિટી આવેલી છે ત્યાં આગળ હાજર રહેશે. આ ઉપરાંત જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છે તેઓ પણ વડોદરા ખાતે હાજરી આપશે. આ ઉપરાંત જે રાજ્ય સરકારના તમામ મંત્રીઓ છે તે પણ જુદા જુદા જે પોતાના મત ક્ષેત્રો છે તેમાં હાજર રહેશે અને આજે વડાપ્રધાન ખુદ જે 10 વાગ્યા સંબોધન કરવાના છે તે તમામ યુવાનો સાથે સાંભળશે અને ખાસ કરીને આગામી સમયમાં લોકસભા ચૂંટણી માટે જે નવા મતદારો છે તેમને ભાજપ તરફી કઈ રીતે વાળવા તે માટે પણ પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપની અનોખી પહેલ છે, 7 કરોડ મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે.